नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में? गत विडियो लेक्चर नी अंदर आपने स्वाध्याय 6.2 नो अभ्यास करता हता। स्वाध्याय 6.2 ना अभ्यास नी अंदर आपने केटलाक दाखलाओ जोया हता। हवे आगळ ऊपर आपने जे अभ्यास करवानो छे तेमनी अंदर खास करीने स्वाध्याय 6.2 ना पेलो अने बीजो दाखलो कर्या पछी आगळना जे दाखलाओ छे तेने વાત કરી। એ મેં તમને વાત કરી હતી કે એ દાખલાઓ હવે આપણે આગળ પરીક્ષાની દ્રષ્ટિથી નથી, આપણે માત્ર આ દાખલાઓ જે કરીએ છીએ આજે એ દાખલાઓ માત્ર સમજવા માટેના દાખલાઓ છે। એ દાખલાઓના જે વિધાનો છે એ દાખલાઓ એક્ઝામને અનુલક્ષીને નથી, એટલા માટે આપણે એની થોડીક ઉપરછળી સમજ મેળવીશું અને આગળ વધીશું। આ બધા દાખલાઓ હાલ જે તમારો 30% સિલેબસ જે કેન્સલ કરેલો સિલેબસ છે એની અંદર સમાવિષ્ટ ન હોવાને કારણે ખાસ કરીને આપણે આ દાખલાઓ છે સ્ક્રીન રેકોર્ડરની અંદર સમજીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો દાખલો જે છે એની રકમ તમારી સ્ક્રીન ઉપર પણ બતાવેલી છે અને આગળ જે જોઈએ આપણે તો એ ત્રીજા દાખલાની અંદર તમને એવું કીધું છે કે આકૃતિમાં જો LM સમાંતર BC હોય તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌ પ્રથમ તો આપણે LM જોઈએ કે LM એટલે કે એક આ રેખા અને BC એટલે આ રેખા, એ બંને રેખાઓ સમાંતર છે। બીજું શું કીધું કે LN સમાંતર CD છે, તો એનો મતલબ શું થયો કે LN અને આ CD બંને કેવી છે, સમાંતર રેખાઓ છે। તો આ બંને જે સમાંતર છે તો સાબિત કરો કે AM upon AB ઇઝ ઇક્વલ ટુ AN upon AD। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લાગુ પાડીએ અને જોઈએ તો ત્રિકોણ ABCમાં, તો ત્રિકોણ ABC તમને સ્ક્રીન ઉપર દર્શાવેલું છે, જોઈ શકો છો તમે। તો ત્રિકોણ ABCની અંદર LM સમાંતર BC હોવાથી શું થશે, તો કે AM upon AL AB ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે AL upon LAC। આવી રીતે વિદ્યાર્થી મિત્રો બને છે, એ પણ તમે જોઈ શકો છો, સહેલાઈથી સમજી શકો છો કે જે આપણને ત્રિકોણ આપેલો છે તો ત્રિકોણની અંદર આપણે પહેલાં એક જ ત્રિકોણ જોવો, તમને સ્ક્રીન ઉપર દેખાય છે અત્યારે, તો એ ત્રિકોણની અંદર ML સમાંતર BC હોવાને લીધે સામસામેની બાજુઓનો ગુણોત્તર સરખો થાય એવું આપણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયની અંદર જોયું હતું। તો એવી જ રીતે સામેની બાજુનો બીજા ત્રિકોણની અંદર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, એને આપણે પરિણામ એક નામ આપ્યું। એ જ રીતે ત્રિકોણ ACDની અંદર જોઈએ તો ACDની અંદર પણ એવી જ રીતે બનશે, તો બંનેની અંદર જોવું AL upon AC છે એ સરખા બને છે। તો પરિણામ એક અને બે પરથી આપણે સમજી શકીએ છીએ કે AM upon AB બરાબર AL upon AC છે, તો ઇઝ ઇક્વલ ટુ આપણે AN upon AD પણ લખી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ તો આ પરિણામ જે આપણને મળ્યું, તો એ પરિણામ અહીંયા આપણને એક પરિણામ મળ્યું છે। આ જે આપણને પરિણામ મેળવ્યું, જુઓ શું કહેવા માગે છે કે સમીકરણ એક તમને કંઈક આપેલું હતું, આ સમીકરણ બે અને સમીકરણ એક, એ બંને પરથી આપણને નીચેની જે બાબતો રહી એ લખેલી જોવા મળે છે, અને એ જે બાબત લખેલી જોવા જે મળે છે તો એ બાબત પરથી, એ સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી આપણે એ સાબિત કરી અને એના પરથી આવી રીતનું મળ્યું। તો હવે વિદ્યાર્થી મિત્રો, આગળ ઉપર આપણે જોઈએ તો શું મળશે ખરેખર, કે AM upon AB બરાબર AN upon AD મળે છે।
कारण के वच्चे नी बाबत जो एना जेटली होय तो बधुं एक बीजा जेटलुं होय। आवो आपणे आगळ जोयुं हतुं। तो आवी रीते विद्यार्थी मित्रों आ एक वधारानो ज दाखलो छे, पण आपणे मात्र समजवा माटे अने आगळ ऊपर थियरी नी अंदर तमने उपयोगिता थाय એટલા માટે થઈ અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। તમારી બુકની અંદર તમે લખી શકો છો, ખાસ કરીને જે નબળા વિદ્યાર્થીઓ છે એમણે એમાં વધારે બહુ કરવાની જરૂર નથી, જેથી કરીને જે કામનું છે એના ઉપર તમે વધારે ભારણ આપી શકો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો જોયા પછી હવે આપણે આગળ ઉપર ચોથો દાખલો જોઈએ। તો ચોથા દાખલાની અંદર તમને શું કીધું છે કે આકૃતિમાં જો ડી સમાંતર એસી હોય, ડીઈ અને એસી બંને સમાંતર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો, અને ડીએફ સમાંતર એઈ હોય તો સાબિત કરો કે બીએફ અપોન એફઈ, બીએફ અપોન એફઈ બરાબર શું બનશે, બીઈ અપોન ઈસી। વિદ્યાર્થી મિત્રો બહુ સરળ બાબત છે, ખાસ કરીને એમાં પણ ત્રિકોણ એબીસીની અંદર ડી સમાંતર એસી એવું આપેલું છે, પક્ષમાં જ તમને કીધેલું છે। તો જો વિદ્યાર્થી મિત્રો કે ડી સમાંતર એસી તમને કીધું છે, તો ડીએ પહેલાં આપણે ગોતી લઈએ તો કે ડીએ ક્યાં છે, તો કે ડીએ તમારું જે છે તો ડીએ ક્યાં આપેલું છે, અહીંયા ડીએ છે અને અહીંયા એસી છે, એ બંને કેવી છે સમાંતર છે। તો એ બંને સમાંતર હોય તો શું થાય કે બીડી અપોન ડીએ, તો વિદ્યાર્થી મિત્રો બીડી અપોન એડી અથવા તો ડીએ એના બરાબર શું થાય, તો કે બીઈ અપોન ઈસી થાય, બીઈ અપોન શું થાય, ઈસી થાય। આવી રીતનું બને કારણ કે બંને રેખાઓ સમાંતર છે, તમે સમજી શકો છો, એ પણ સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી। હવે બીજી વસ્તુ જોઈએ, એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુઓની અંદર તમે વાત કરો, તો બીજી વસ્તુની અંદર તમને શું કીધેલું છે કે ત્રિકોણ એ બી ઈ લ્યો, હવે ત્રિકોણ એ બી ઈની અંદર પણ આવી રીતનું કંઈક બનાવ્યું પ્રમેય, અને એમાં પણ ફરી પાછું જે રીતે આપણે ત્રીજા દાખલાની અંદર રાગવું પાડ્યું હતું એ જ રીતે આપણે આમાં પણ પરિણામ એક અને પરિણામ બે પરથી જો એ બી ઈની અંદર પણ બી ડી અપોન ડી એ, બી ડી અપોન ડી એ બરાબર શું થાય, બી એફ અપોન એફ ઈ આવું બનશે, બી એફ અપોન એફ ઈ બનશે। તો તેથી આપણે શું કરશું કે બી ડી અપોન ડી એ ઓલા બંનેને કોમન કરીએ, તો બી ડી અપોન ડી એ અને બી ડી અપોન ડી એ બે તો બંનેમાં સરખું છે, તમે જોઈ શકો છો કે આ બી ડી અપોન ડી એ અને આ પણ બી ડી અપોન ડી એ બંનેમાં સરખું છે, ધેરફોર શું થાય, બી એ અપોન ઈ સી બરાબર શું થાય, બી એ અપોન બી એફ અપોન એફ ઈ બનશે। વિદ્યાર્થી મિત્રો આના પહેલાં ખરેખર આપણે યાદ કરીએ તો આપણે એક જ વસ્તુ જોઈએ હતી, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, અને એના ઉપરથી જ આ બધી દાખલાઓ અને થિયરીઓ છે, અને એના પરથી જ આપણે આ દાખલાઓ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આ ચોથો દાખલામાં પણ સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનો જ ઉપયોગ છે, અને એ પ્રમેયનો ઉપયોગ કરીને જ આપણે આ દાખલાઓ સાબિત કરીએ છીએ। સાબિત કરવાના દાખલાઓ આમ પણ પૂછાવાની શક્યતા ઓછી હતી, પણ જ્યારે તમે આગળના ધોરણોની અંદર આવો છો ત્યારે સાબિત કરોના દાખલાઓ અત્યારે તમે જેટલા લોજિકલ આઈડિયાઝ લગાવેલા હશે એટલા તમારે આગળ ઉપર ઉપયોગી થાય છે, એટલા માટે થઈ અને વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરોના દાખલાઓમાં થોડુંક ભારણ આપીએ છીએ અને થોડુંક કરવાનો પ્રયત્ન કરીએ છીએ। તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો એક બાબતની કાળજી રાખો કે સાબિત કરોના દાખલા ભલે તમારા અભ્યાસક્રમમાં નથી, પણ થોડાક સમજવાનો પ્રયત્ન કરો જેથી કરીને આગળના ધોરણોની અંદર તમને ઉપયોગી નીવડે। તો આવી રીતે આપણે ચોથો દાખલો કર્યો, અત્યારે તમને સ્ક્રીન ઉપર દર્શાવેલો છે, લખેલો છે, હવે આપણે જે આગળ જોવાનું છે, તો હવે આપણે જે જોવું છે દાખલા નંબર 5 જોવાશે। તો દાખલા નંબર 5ની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈએ તો દાખલા નંબર 5ની રકમ શું છે, તો દાખલા નંબર 5ની અંદર તમને કેવું કીધું છે કે આકૃતિમાં ડી સમાંતર ઓક્યુ છે, પહેલાં તો આપણને ડી ખબર હોવી જોઈએ, તો કે આકૃતિની અંદર આપણે સપોઝ કે સૌ પ્રથમ તો ડીએ લઈએ, તો કે આ ડીએ છે, એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો,
तो कि आ डी ए से अने आ शू से ओ क्यू से ये बने के से समांतर से अने डी एफ समांतर ओ आर से डी एफ समांतर शू से ओ आर से ओके थी गयू बहु सीम्पल से। तो ई एफ समांतर क्यू आर आप साबित करवा से कशो वांधो नहीं। तो आमां आपणे सम्प्रमाणता मूलभूत प्रमेय अने समरूपता प्रमेयनो उपयोग करीशुं। तो जोईए विद्यार्थी मित्रों तो त्रिकोण पहला तो क्यों बने से तो कि पी ओ क्यू बने से। क्यों त्रिकोण लो तमे पी ओ क्यू तो त्रिकोण पी ओ क्यू तमे लीधुं तो शुं थई गयुं खरेखर कि एनी अंदर ओला बने समांतर आप्या हता तो पी अपॉन ई क्यू। विद्यार्थी मित्रों समझो खास कि आ पी से अने आ ई क्यू से पी अपॉन ई क्यू इज इक्वल टू पी डी अपॉन ओ डी आवुं बनशे। एक बाजुनो भाग लीधो आपणे आखे आखो रेडी एटलू क्लियर। तो त्यां आपणे पहेला सौ प्रथम वखत सम्प्रमाणतानुं मूलभूत प्रमेय कोना माटे लागू पाड्युं तो कि आपणे सौ प्रथम लागू पाड्युं त्रिकोण ओ पी क्यू माटे पी ओ क्यू माटे। तो आटलू क्लियर। हवे आगळ ऊपर जोईए आपणे तो बीजू शू लागू पड़ू कि पी ओ आर माटे एटले कि एनी ज वस्तु सामेनी बाजू माटे लागू पड़ी। विद्यार्थी मित्रों पहला आपणे आ बाजू एक साइड माटे लागू पड़ी हवे बीजी साइड माटे लागू पड़ी तो पी ओ आर माटे। तो एना माटे पण तमने बे सूत्रो मळ्या। आपणे साबित तो शू करवू छे खरेखर ई एफ समांतर क्यू आर साबित करवू छे कंई वांधो नहीं। परिणाम एक अने बे परथी आ बंने वस्तु एटले सुधीनुं आपणे समझी शकीए छीए कि पी अपॉन ई क्यू ई बंनेनी अंदर सॉरी पी डी अपॉन डी ओ बंनेनी अंदर से पी डी अपॉन डी ओ ए बंनेनी अंदर आपेलू छे। तमे जुओ हूँ तमने बताऊँ अहीं आमां पण आ पी डी अपॉन डी ओ से अने आमां पण आ पी डी अपॉन डी ओ से। तो ई पी डी अपॉन डी ओ से ई बंनेनी अंदर आपेलू छे तो आमां पण आ पी डी अपॉन डी ओ से आपणे लई लीधुं पहेला तो कि ए बंनेनी अंदर पी डी अपॉन डी ओ लई लीधुं। तो हवे शू बने जो आनी अंदर शू से पी अपॉन ई क्यू से आमां शू से पी एफ अपॉन एफ आर तो आमां शू थयुं पी अपॉन ई क्यू इज इक्वल टू पी एफ अपॉन एफ आर वन छे। तो हवे आगळ जोईए आपणे तो ई बंने परिणाम परथी खरेखर शू लखी लीधुं આમ જોવું હોય તો જોઈ શકાય। જો આમને એમ થઈ જાય સીધું કે આ ક્યાં આવી ગયું અહીંયા આવી ગયું હા અને આ ક્યાં આવી ગયું અહીંયા આવી ગયું તો આવી રીતે થઈ ગયું એ બંને કેવું થઈ ગયું સરખું બની ગયું। તો હવે એ બંને સરખું બની ગયું તો હવે આપણે શું સાબિત કરવું છે કે ઓલું તો એકબીજાના બિંદુઓ છે એફ અને પી આર પર આવેલા છે તેથી શું બનશે પી અપોન ઈ ક્યુ બરાબર પી એફ અપોન એફ આર તો બની ગયું। તો હવે આપણે એ પણ ખબર છે ઈ અને એફ એ તો પી ક્યુ અને પી આરનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે તો સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે તો સામેની બાજુઓ પણ કેવી હોય સમપ્રમાણમાં જ હોય અને એ કેવી હશે સમપ્રમાણતાનું જો આ બાજુઓ બંને એકબીજાનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે આ બાજુઓ એકબીજાનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે તો એ કેવી બનશે ક્યુ આર ને ઈ એફ કેવી બનશે સમાંતર બનશે। આપણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતિપ વિધાન જોયું હતું કે જો સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો એ સમાંતર હોય તો જુઓ પી અને ઈ ક્યુ પી એફ અને એફ આર એટલે ઈ અને એફ ઈ બંને બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે તેથી આ બંને કહેવાશે તો કે આ બંને તેથી આ બંને કહેવાશે સમાંતર છે। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલા માટે થઈ અને એ કેવા છે તો કે એટલા માટે થઈ અને એ જે બાજુઓ જે છે એ કેવી છે સમપ્રમાણમાં છે। આવી રીતે વિદ્યાર્થી મિત્રો સમાંતર છે એમ પણ કહી શકાય અને સમપ્રમાણમાં છે એમ પણ કહી શકાય। સરસ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે આગળ જોવાનું છે પાંચમો દાખલો જોયો હવે છઠ્ઠો દાખલો જોઈએ। આકૃતિ માં એ બી સમાંતર પી ક્યુ છે ઓકે ચલો જોતા જઈએ પહેલાં આપણે એ બી દેખાય છે અને પી ક્યુ દેખાય છે ઓકે ક્લિયર ચલો। એસી સમાંતર ક્યુ આર છે એસી સમાંતર પી આર છે એ પણ છે બંને બિંદુઓ એ બી સી અનુક્રમે ઓ પી ઓ ક્યુ અને ઓ આર પર આવેલા છે તો સાબિત કરો કે બી સી સમાંતર ક્યુ આર। આમને આમ આપણે યાદ કરીએ ને તો પણ આપણને ખબર પડે કે જ્યારે કોઈ પણ બે ત્રિકોણની અંદર સમરૂપ ત્રિકોણો જોઈએ
कि मां बे बाजुओ केवी होय समांतर होय तो त्रीजी बाजू पण समांतर ज बने। अपन आपणे जोता जईए पक्ष परथी बराबर छे। तो सौ प्रथम त्रिकोण ओपी क्यू लीधो, तो ओपी क्यू लीधो तेनी अंदर ए अने बी बिंदु जे रह्या ए आपणे शुं करे छे, तो कि त्रिकोण ओपी क्यू नी अंदर ए बिंदु अने बी बिंदु से समान गुणोत्तर में विभाजन पहला तो करे छे, समांतर से एटले तेर फोर शू बनी गयू ओ ए अपोन एपी। समझो खास विद्यार्थी मित्रों, आपणे जे अत्यारे जे जोईए छीए ए शुं जोईए छीए, एक तो जो आ ओ ए अपोन ओपी, ओ ए अपोन एपी इज इक्वल टू शूँ थी जाए, ओ बी अपोन शूँ थी जाए, क्यू बी थी जाए, आटली वस्तु मळी। आने परिणाम एक कीधु। हवे ईज वस्तु आपणे सामेनी बाजू माटे लागू पाड़ी, तो शूँ थाय ओ एपी अपोन ओ ए, ओ ए अपोन एपी बराबर शूँ थी जाए ओ सी अपोन ए आर। अने ईज वस्तु आपणे परिणाम एक अने बे परथी आपणे शूँ साबित कर्युं कि आ बंने केवा छे, सरखा थाय छे। जो विद्यार्थी मित्रों आ सहेलू छे, परिणाम एक अने बे परथी अत्यार सुधीना जे बंने दाखलाओनी अंदर आपणे जे प्रक्रिया करी हती तो आना परथी आ आव्युं, ऊपरना बंने परथी नीचेनो आव्युं। तेरफोर शूँ थयुं, ओ बी अपोन बी क्यू बराबर शूँ थई गयुं के ओ सी अपोन सी आर, एटलू आपणने मळी गयुं। हवे जो आ बंने बाजुओ पण समप्रमाणमां थई तो ई बाजुओ पण समप्रमाणमां थई तो समान गुणोत्तरमां वेचशे। શું થયું જોજો, સમજો ખાસ, કે હવે હું તમને જે બે બાજુઓ બતાવું છું એ બંને બાજુઓ પણ સમાન ગુણોત્તરમાં થઈ, એક આ બાજુ અને એક આ બાજુ તમારા ટેક્સ્ટબુકમાં તમે જોઈ શકો છો, તો કે ઓ ક્યુ અને ઓ આર એનું બી બિંદુ અને સી બિંદુ એ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે, બિંદુ બી અને સી એ ઓ ક્યુ અને ઓ આરને સમાન ગુણોત્તરમાં વેચે છે, એટલા માટે થઈ અને સોરી વેચે છે એટલા માટે શું થાય, બીસી સમાંતર ક્યુઆર બને છે, સમાન ગુણોત્તરમાં વેચે છે એટલા માટે શું થાય છે, બીસી સમાંતર ક્યુઆર બને છે। જોજો વિદ્યાર્થી મિત્રો, અઘરું નથી, બહુ સહેલું છે, માત્ર ને માત્ર કરવાનું છે શું, તો કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય જ બધાની અંદર લાગુ પાડવાનું છે। મોટાભાગે વિદ્યાર્થીઓ સાબિતીથી દૂર ભાગતા હોય છે, પણ ખરેખર તમે વિચારો તો સાબિતી તો કેવી બનતી હોય છે, સાબિતીના દાખલાઓ તો વધારે સરળ બનતા હોય છે, એટલા માટે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો સાબિતીના દાખલાથી દૂર ભાગવાની કોઈ જરૂર નથી, સાબિતીના દાખલાઓ જે છે એ એટલા અઘરા હોતા નથી। અત્યારે તો આપણે સ્ક્રીન રેકોર્ડરની અંદર સમજાવીએ છીએ કારણ કે એટલું બધું એક્ઝામલક્ષી મુદ્દો નથી, પણ તેમ છતાં સમજવા જરૂરી છે। ત્યાર પછી આપણે સાતમો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સાતમા દાખલાની રકમ તમને એવી કીધી છે, સાબિત કરો કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર રેખા ત્રીજી બાજુને દુભાગે છે। આવો આપણે શું કર્યું હતું કે આગળનામાં જોયું હતું, આ એક પ્રમેયનો જ ઉપયોગ કરવાનો છે। વિચારો, એ બી સી ત્રિકોણ છે, ડી બિંદુ એ શું છે, એ બીનું મધ્ય બિંદુ છે, આપણે સાબિત કરવું છે કે ઈ એ સીનું મધ્ય બિંદુ છે। આપણને આપેલું છે શું, તો કે ડી સમાંતર બી સી આપ્યું છે, તો આ બંને રેખાઓને આપણને કેવી કીધી છે, સમાંતર કીધી છે, ડી એ અને બી સીને બેને સમાંતર કીધી છે। હવે ડી એ અને બી સીને બેને સમાંતર કીધી છે, તો એ ડી અપોન ડી બી બરાબર શું છે, એ એ અપોન ઈ સી છે, તેથી એ ડી બરાબર શું થાય, ડી બી થાય, એ ડી બરાબર શું થશે, તો કે ડી બી થશે, તો એ ડી બરાબર ડી બી થાય, થાય જ ને, એ ડી બરાબર તો ડી બી કારણ કે મધ્ય બિંદુ છે, તો હવે ઈ મધ્ય બિંદુ હોય તો થાય, તો એ ડી અપોન ડી બી બરાબર એક થાય, એનો મતલબ એ ઈ અપોન ઈ સી બરાબર પણ એક જ થાય, શું થાય, ઈ બંને જો એક થાય, આ બંનેનો ગુણોત્તર એક થાય તો આ બંનેનો ગુણોત્તર પણ એક જ થાય, એ ડીનો અને ડી બીનો ગુણોત્તર એક થાય તો એ ઈ અને ઈ સીનો ગુણોત્તર પણ એક થાય। આવું શું કરવા થાય, કારણ કે તમે જાણો છો કે
समप्रमाणता मूलभूत प्रमेय की अंदर जो कोई रेखा समांतर हो तो बीजी बाजू ने समांतर से समांतर रेखा एवं तमने अहीं कही दीधुं छे तो त्रीजी बाजू ने दुभाग्य एम साबित करवू छे। मतलब AE अपॉन EC बराबर सरखा साबित करवा छे। तो हवे शुं बनशे विद्यार्थी मित्रों, तो AE बराबर EC बनशे। आमां पण उपयोग शेनो थाय छे, समप्रमाणताना मूलभूत प्रमेयनो ज उपयोग थाय छे। कोई वस्तु एटली नवीन छे नहीं। त्यार पछी विद्यार्थी मित्रों आठमो दाखलो आपणे जोईए। तो आठमा दाखलानी अंदर पण ए ज वस्तु कीधी छे। साबित करो कि त्रिकोणनी बे बाजुओना मध्य बिंदुमांथी पसार थती रेखा त्रिकोण ने त्रीजी बाजू ने समांतर होय। ओलामां शुं कीधुं तुं? जो त्रण कंडीशन छे आपणी पासे, समांतर अने बंने बाजुमां मध्य बिंदु। ओलामां पण ई जतुं तो शुं कीधुं? मध्य बिंदुओमांथी पसार थई छे एटले બંનેના ગુણોત્તર જો સીધા જ તમને એક એક બતાવી દીધા। બંનેના ગુણોત્તરો કેવા બતાવ્યો? સીધા જો એક એક બતાવી દીધા। તેથી શું થઈ ગયું? AD અપોન BD બરાબર શું થઈ ગયું? AE અપોન EC। તો સીધું સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય થઈ ગયું। તેથી શું થાય? ઈ બંને ગુણોત્તર સરખા છે તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી આ બાજુઓ સીધી જ કેવી છે? તો કે સમાંતર છે। અને સમાંતરની વચ્ચે નિશાની મૂકી દીધી। એક એક સ્ટેપમાં દાખલા પૂરા થઈ જાય એવા દાખલાઓ છે, કોઈ એટલું અઘરું છે નહીં। ભલે ને આપણે અત્યારે સિલેબસમાંથી કાઢી નાખ્યા છે, પણ કદાચ એક્ઝામમાં પૂછે તો પણ તમે જાણો છો કે દાખલાઓ સહેલા જ પડે, એટલા અઘરા દાખલાઓ છે નહીં। કદાચ તમારે એક્ઝામમાં ગણવાના થાય તો પણ તમે સહેલાઈથી ગણી શકો એટલા ઇઝી દાખલાઓ તમને આ સ્વાધ્યાયની અંદર આપેલા છે। ખાસ કરીને સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય જ તમારા સિલેબસમાંથી કાઢી નાખ્યું છે, પણ આપણે એ પ્રમેય સમજાતા અને અત્યારે એ પ્રમેય પરથી દાખલાઓ સમજીએ છીએ। સરસ વિદ્યાર્થી મિત્રો, તો આઠમો દાખલો આપણે જોયો, હવે નવમો દાખલો જોઈએ। નવમો દાખલો વિદ્યાર્થી મિત્રો વિકર્ણોવાળો દાખલો છે। આ દાખલો હું ફેરવું છું, તમારે ખાસ કરીને સમજવાનો પ્રયત્ન કરવાનો છે। સમલંબ ચતુષ્કોણ તમને આપેલો છે, ABCD, AB સમાંતર DC આપેલા છે, વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે। એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે તમને જે આપ્યું છે એમાં OA અપોન BO બરાબર તમારે CO અપોન OD એટલે ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ એ બંનેને તમારે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લાગુ પાડવાનું છે। તો સૌપ્રથમ ત્રિકોણ કયો લીધો? ADC। સૌપ્રથમ ત્રિકોણ કયો લીધો છે વિદ્યાર્થી મિત્રો? ADC। અને બીજો ત્રિકોણ કયો લીધો છે? તો કે DAB। DAB અલગ અલગ વિદ્યાર્થી મિત્રો બે ત્રિકોણ લઈ અને સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય જે લાગુ પાડ્યું છે એ તમે સમજી શકો છો, એટલું કોઈ અઘરું પ્રમેય છે નહીં। ખાસ કરીને જોઈ લો, તમને AB સમાંતર તમને જે BC આપ્યું છે એ એક બાબત, DC આપ્યું છે એ એક બાબત તમારે ખાસ યાદ રાખવાની છે, અને બંને ત્રિકોણ માટે તમારી એ એક બાબતને યાદ કરી અને સાબિત કરવાનું છે। અલગ અલગ તમને શું આપશે? પરિણામો બનશે। પરિણામ એક અને બે પરથી તમને જે સાબિત કરવાનું કીધું છે મેં એ ગણેલું જ છે, એકવાર હું ફેરવું છું, તમે જોઈ લેજો અને એ પ્રમાણે સમજી અને તમારી બુકની અંદર તમારે લખી લેવાનું છે। આકૃતિ પણ એકવાર જોઈ લો, તમારી ટેક્સ્ટબુકમાં પણ આકૃતિ આપેલી હશે, આકૃતિ પરથી બધી જ વસ્તુની તારવણી લખેલી છે તમારા સ્ક્રીન ઉપર સામે। એ સ્ક્રીનની અંદરથી તમે એ રચનાની મદદથી તમે એ સમજવાનું જે કીધું છે એ કંઈ પણ સમજી અને દાખલો તમારે જાતે ગણવાનો રહેશે। આ એક દાખલો જે મેં તમને કીધો છે એ દાખલો। હવે આપણે આગળ ઉપર દસમા દાખલાની વાત કરીએ, તો કે દસમા દાખલાની અંદર પણ એ જ રીતે તમને એક સમલંબ ચતુષ્કોણ જ આપ્યો છે। એ સમલંબ ચતુષ્કોણની અંદર પણ જે પહેલાંમાં કીધું હતું એ જ રીતે કેટલીક બાબતો તમને આપી દીધી છે, અને કેટલીક બાબતો જે છે એમાં તમારે ખાસ કરીને પહેલાંની અંદર જે તમને કીધું હતું એમાં શું કીધું હતું કે AO અપોન BO બરાબર CO અપોન DO તમારે સાબિત કરવાનું હતું, અને સમલંબ ચતુષ્કોણ છે એવું કહી દીધું હતું। અને આની અંદર તમને શું કીધું છે કે AO અપોન BO બરાબર CO અપોન DO થાય
से एवं कीधु से साबित शू करवा है ए बी सी डी से समलंब चतुष्कोण है तो एक बीजा प्रतिविधान है विद्यार्थी मित्रों में एटलू कहीं बीजू खास से नहीं। जो तमारे समलंब चतुष्कोण साबित करव हो तो खास कर एक बाबत काळजी ये राखवानी है कि तमारे शू साबित करव पड़े तो कि साबित करवामां तमारे ए बी समांतर सी डी साबित करव पड़े तो ए डी समांतर सी डी तमे साबित करो तो आपेल त्रिकोण जैसे आप मेले समलंब से एवं साबित थी जाए तो आगळनामां तो तमने पाछुं ए बी समांतर सी डी आपेलू ज हतुं। आगळनो दाखलो जे नवमो दाखलो आपणे जे गण्यो ए नवमा दाखलानी अंदर ए बी समांतर सी डी ऑलरेडी तमने आपी दीधेलू हतुं। आमां मात्र जे करवानुं छे शुं करवानुं हतुं तो कि आनी अंदर मात्र तमारे जे साबित करवानुं हतुं एमां शुं करवानुं हतुं कि समलंब चतुष्कोण छे एवं तमारे साबित करवानुं छे। एक बीजाना प्रतिविधान छे एवं आपणे कहेवुं होय तो पण आपणे कही शकीए कि आपेल जे दाखलानी अंदर जे विधानों आपेला छे ए केवा छे तो कि एक बीजाना प्रतिविधानों छे एवं आपणे कहेवुं होय तो पण आपणे कही शकीए छीए। सरस विद्यार्थी मित्रों तो आवी रीते अहीं आपणो स्वाध्याय 6.2 ना 10 दाखलाओ जे हता एमां साबित करवाना दाखलाओ साथे अहीं आपणो स्वाध्याय पूर्ण थाय छे। आ दाखलाओनी अंदर खास करीने जे सिलेबसनी अंदर नथी एवा दाखलाओ पण मैं तमने अहींथी करावेला छे। तमारे मात्र एमां जो हवे करवानो होय तो तमारे एमां शुं ध्यान आपवानुं काळजी करवानी छे एक विद्यार्थी मित्रों के ए दाखलाओनी अंदर जे जरूरी मुद्दाओ जे छे के जे विधानों याद राखवा जेवा जे विधानों होय ए विधानों तमारे याद राखवाना छे अने समझवानो प्रयत्न करवानो छे। खास करीने विद्यार्थी मित्रों ये एक बाबतनी काळजी राखजो के आ जे बधा दाखलाओ छे ए एकबीजा ऊपर आधार राखता दाखलाओ छे। 9-10 दाखलाओ 10 दाखलाओ आपणे जे कर्या એ ભલે એક્ઝામનો મુદ્દો નથી પણ આવનારા ધોરણોની અંદર તમારે ખૂબ ઉપયોગી સાબિત થાય એ પ્રકારના દાખલાઓ છે। એટલા માટે ખાસ કરીને આ જે દાખલાઓ છે એ દાખલાઓને એકવાર સરસ રીતે સમજવાનો પ્રયત્ન કરજો અને જ્યાં જરૂર જણાય ત્યાં તમે અમારો સંપર્ક કરી અને સમજી શકો છો। આની પહેલાંની થિયરીના જે દાખલાઓ હતા એટલે કે ગઈકાલે વિડીયોની અંદર જે દાખલાઓ ગણ્યા હતા મેં अनाज ये तमने रकम पर आधारित दाखलाओ था। आनी अंदर तमने जे दाखलाओ कीधा से केवा कीधा से साबिती अने थीयरी आधारित दाखलाओ कीधा से आगळना दाखलाओ। हवे विद्यार्थी मित्रों आपणे सिलेबस में जे आगळना टॉपिको आवे छे एमां पण घणा टॉपिको छे कैंसल करेला टॉपिक छे पण तेम छतां ए बधा टॉपिक आपणे समजता जशुं समजवानो प्रयत्न करता जशुं। जेटलुं जरूरी हशे तेटलुं बधुं ज करवुं छे ભલે કદાચ એક્ઝામનો મુદ્દો ન પણ હોય પરંતુ જે ખાસ જરૂરી જે બાબતો છે જે થિયરીઓ કહેવાય કે જેની ખાસ કરીને આગળના ધોરણોની અંદર જરૂર હોય એ બધા જ દાખલાઓ આપણે કરતા જઈશું। જરૂર જણાશે ત્યાં સ્ક્રીન રેકોર્ડરમાં વિડીયો બનશું જે જરૂર જણાશે ત્યાં બોર્ડ વિડીયો પણ બનશે। હવે આવતા ગુરુવારના વિડીયોમાં જ્યારે આપણે મળીશું ત્યારનો જે વિડીયો છે એ આપણો બોર્ડનો વિડીયો હશે અને આગળની જે થિયરીઓ જે બધી છે એ થિયરીઓ આપણે આગળ ઉપર સમજવાનો પ્રયત્ન કરીશું। જો કે આમ તો હવે જે આગળની થિયરીઓ છે એમાંથી મોટાભાગની થિયરીઓ છે એ કેન્સલ કરેલી થિયરીઓ છે તેમ છતાં જ્યાં જરૂરી હશે એ થિયરીઓ આપણે સમજતા જશું અને આગળનો જે આપણો અભ્યાસક્રમ છે એને આપણે આગળ વધારીશું। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે ચેપ્ટર નંબર 6નો અભ્યાસની અંદર આજે આપણે સ્વાધ્યાય 6.2 જે છે તે પૂર્ણ જાહેર કરીએ છીએ અને સ્વાધ્યાય 6.2ને અનુલક્ષીને જે કંઈ પણ હોમવર્ક મોકલવામાં આવે તે હોમવર્ક તમે કરજો। હવે ફરી પાછા આવતા વિડીયો લેક્ચરની અંદર ગુરુવારના દિવસે મળીશું ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક અને ધન્યવાદ ખૂબ ખૂબ આભાર।